समस्त विद्यार्थी मित्रों ઉજાલા છે વાસુદેવ YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ 4 માં સેયાસ કક્ષામાં પ્રકાર 17 માં ખાલી જગ્યાનો પ્રશ્ન જવાબ છે આપણે જોઈ ગયા છે તેજલ અમદાવાદમાં બરાબર પાઠનું નામ છે તો હવે આપણા પ્રશ્ન જવાબ છે એ આપણે અહીંયા જોઈ લઈ અને સમજી લઈએ તો તમારે બધા પ્રશ્ન જવાબ અને ખાલી જગ્યા છે એ તમારે પાઠ્ય બુકમાં લખવાનું રહેશે પ્રશ્ન એ છે કે તેજલના મામી ઘરકામ ઉપરાંત બીજા કયા કામ કરે છે તો કે તેજલના મામી ઘરકામ ઉપરાંત તેની આજુબાજુમાં આવેલી બહુમાળી મકાનમાં સાફ ઘરની સફાઈ સાફ સફાઈ કરવા જાય છે અથવા તો સફાઈ કરે છે એમાં બીજો છે કે તમારા ઘરમાં પાણી ક્યાંથી આવે છે તો કે અમારા ઘરમાં પાણી મહાનગરપાલિકાના નામના જોડાણમાંથી આવે છે બરાબર અમારા ઘરમાં પાણી મહાનગરપાલિકા દ્વારા પાણી જોડાણથી લાઈન દ્વારા પાણી આવે છે ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે કે તેજલનું ઘર અને મામાનું ઘર કઈ રીતે જુદું પડે છે તો કે તેજલના ગામના ઘરમાં એક રૂમ છે પણ તેની સામે આંગણું રસોઈ ઘર અને બાથરૂમ પણ છે જ્યારે મામાના ઘરમાં એક જ રૂમમાં બધા જ રહે છે તે જ રૂમમાં બેસવાનું સુવાનું નાવાનું અને રસોઈ બનાવવાનું જમવાનું કપડાં વાસણ ધોવાનું વગેરે છે જ્યાં તેજલનું ઘર છે ત્યાં આ બધી સુવિધા તો છે પણ ત્યાં છે અલગ છે અને આંગણામાં અને આમ પણ આપણને ખબર જ છે કે ગામ હોય તો ત્યાં હોય એક જ રૂમ બાજુમાં રસોડું હોય અને સમાજ બાથરૂમ અને કપડાં વાસણ ધોવાનું ક્યાં હોય તો કે બહાર ફળિયામાં હોય છે અથવા તો આંગણામાં હોય છે બરાબર ત્યાર પછીનો પ્રશ્ન છે કે તેજલ પહેલી વાર અમદાવાદ આવી ત્યારે તેની કઈ બાબતનો ડર લાગતો હતો તો કે તેજલને શરૂઆતમાં અમદાવાદ આવી ત્યારે શરૂઆતમાં ભીડવાળી જગ્યાઓ પર જવામાં ભીડવાળી એટલે કે જ્યાં ગળતી હોય વધારે ટ્રાફિક હોય વધુ માણસ હોય ત્યાં જવામાં તેને ડર લાગતો હતો પછી ટ્રેનમાં અને બસમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પણ ડર લાગતો હતો ચડવામાં ઉતરવામાં તથા સ્ટેશને એકલા આવવા જવામાં પછી ઊંચા મકાનોમાં લિફ્ટ દ્વારા ચડતા વગેરે ઘણી જગ્યાએ તેને ડર લાગતો હતો પછી છે પાછું કે અમદાવાદમાં કયા કયા જોવાલાયક સ્થળો આવેલા છે તો કે અમદાવાદમાં કાંકરિયા તળાવ રિવર ફ્રન્ટ સીધી સૈયદની જાળી સરખેજનો રોજો પછી બાલ વાટિકા પ્રાણી સંગ્રહાલય પતંગ પ્રાણી સંગ્રહાલય પતંગ હોટલ અને ગાંધી આશ્રમ પછી હવાઈ મથક વગેરે જગ્યાઓ જે છે જે અમદાવાદમાં જોવાલાયક છે બરાબર છે તો અહીંયા સુધી તમારે તમારી પાકી બુકમાં લખી લેવાનું છે ખાલી જગ્યા અને પાંચ આ પ્રશ્ન અને બીજા જે પહેલા કરાવેલા છે એ પ્રશ્ન જવાબ બધું તમારે પાકી બુકમાં લખવાનું છે ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ